ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણના એંધાણ. હાર્દિક શંકરસિંહ વાઘેલા સાથે એનસીપીમાં ભળવાની વાતથી વહેતી તો હાર્દિક પટેલે વાતને ગણાવી અફવા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં છઠ પૂજા. 11 કરોડના ખર્ચે બનેલા છઠ ઘાટનું સાબરમતી ખાતે લોકાર્પણ. આજે રાજ્યભરમાં કોંગ્રેસના દેખાવો. ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના મુદ્દે સરકારને ઘેરવાનો કરાશે પ્રયાસ. બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી આજે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત. સરદારને આપશે અંજલિ. અમદાવાદના કર્ણાવતી નામકરણ પર રાજકારણ તેજ. કોંગ્રેસે કહ્યું પ્રજાનું ધ્યાન ડાયવર્ટ કરી રહી છે ભાજપ, તો વાઘેલાએ ગણાવ્યું ત્રાગુ. રાજ્યમાં ધીમે ધીમે વધતું ઠંડીનું જોર. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 4 દિવસમાં હજી ઘટશે તાપમાન. રાજકોટ અમદાવાદના 6 માર્ગીય પ્રોજેક્ટ આગામી 24 મહિનામાં પૂર્ણ કરવા સરકારનું લક્ષ્યાંક. બનશે 41 ઓવરબ્રિજ અને 4 ટોલ પ્લાઝા. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાયો ભાવ ઘટાડો. પેટ્રોલમાં 13 પૈસા, ડીઝલમાં 12 પૈસાનો ભાવ ઘટાડો. નમસ્કાર અને સુપ્રભાત સમાચારો સાથે હું છું ઝીલન. સૌપ્રથમ વાત કરીએ, આજે ફરી પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો નોંધાયો છે. પેટ્રોલમાં 13 પૈસાનો ભાવ ઘટાડો અને ડીઝલમાં 12 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે. સતત ભાવ ઘટાડાથી સામાન્ય જનતાને હાશકારો અનુભવાઈ રહ્યો છે. તો પેટ્રોલ ડીઝલમાં સતત ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થયો છે. પેટ્રોલમાં 13 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે, તો ડીઝલની અંદર 12 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ખાસા સમયથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી રહ્યા છે. ગયા મહિને જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા હતા, તે રીતે હવે પેટ્રોલ ડીઝલના ભાવ સતત ઘટી રહ્યા છે, ત્યારે લોકોને, સામાન્ય જનતાને હાશકારો અનુભવાઈ રહ્યો છે. આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો નોંધાયો છે. પેટ્રોલમાં 13 પૈસાનો ઘટાડો થયો છે, જ્યારે કે ડીઝલમાં 12 પૈસા ઘટ્યા છે. સુરતમાં વન્ડરફુલ નામની સ્કૂલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. આગ લાગતા જ સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ. કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી. આગમાં વન્ડરફુલ સ્કૂલ બળીને ખાક થઈ ગઈ છે. શોર્ટ સર્કિટને કારણે અહીં આગ લાગી હોવાનું અનુમાન છે. 3 બાઇકો પણ આગની ઝપેટમાં આવી ગઈ. વરાછા કુબેરનગર વિસ્તારમાં આ ઘટના બની છે. તો સુરતની એક સ્કૂલની અંદર આગ લાગવાની ઘટના બની. કલાકોની જહેમત બાદ હવે આગને કાબૂમાં લઈ લેવાઈ છે. આ વિશે વધુ જાણકારી માટે સુરતથી ચેતન પટેલ આપણી સાથે જોડાયા છે. જી ચેતન, કેવી રીતે આ સ્કૂલની અંદર આગ લાગી હતી અને હાલ શું પરિસ્થિતિ છે? જી જીલન, જે ઘટના છે તે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કુબેરનગરની છે, જ્યાં વન્ડરફુલ નામની જે સ્કૂલ છે તેમાં મોડી રાતે એકાએક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં દોડધામનો માહોલ છવાઈ ગયો હતો. તો બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ માન દરવાજા તેમજ કાપોદરા વિસ્તારની ફાયર ફાઈટરની તમામ જે ટીમો છે તે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ગોટે ગોટા 3 કિલોમીટર દૂર સુધી જોઈ શકાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શરૂઆતના સમયે જે રીતે આગ લાગી હતી, આગ પહેલા માળથી જે 4 માળ સુધી આગ પહોંચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટરોએ તમામ પ્રકારની જહેમત ઉઠાવી હતી. આખરે જે અંદાજિત 5 કલાકથી વધુના સમય બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા જે આગ છે તે આગ પર કાબુ મેળવાયો હતો. સૌથી મહત્વની વાત એ છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ફાયર વિભાગ જણાવી રહી છે. અને જે આગ લાગી છે તે રેસિડેન્ટ વિસ્તારમાં લાગી હોવાના કારણે જે ત્યાં મુખ્ય પાર્ક કરેલી 3 બાઇકો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. હાલ જે ફાયર વિભાગની ટીમ દ્વારા આ જે સ્કૂલ છે સ્કૂલને નોટિસ આપવાનું કામકાજ કરી રહી છે. કારણ કે જે સ્કૂલ ઉભી કરવામાં આવી છે તે રેસિડેન્ટ વિસ્તારમાં ઉભી કરવામાં આવી રહી છે, જેને કારણે હાલ ફાયર વિભાગે નોટિસ ફટકારી છે સ્કૂલે. જી જી બિલકુલ ચેતન, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો રહેણાંક વિસ્તારની અંદર આ શાળા આવેલી છે અને જેના કારણે નોટિસ ફટકારવામાં આવી છે શાળા સંચાલકોને.
બીજા પણ એક સમાચાર સુરતથી. સુરત શહેરના અનેક વિસ્તારની અંદર પાણી કાપ છે. કોટ વિસ્તાર, કતારગામ અને વરાછામાં પાણી કાપ છે. કતારગામ વોટરવર્ક્સમાં સફાઈ અને મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે. 12 કલાક માટે ચટર ડાઉન કરવામાં આવ્યું છે. સવારે 9 વાગ્યાથી કામગીરી શરૂ કરવામાં આવશે. ડિંડોલીમાં પાણીની ટાંકીની સફાઈ 15મીએ થશે. તો સુરતના અમુક વિસ્તારોમાં આજે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. કોટ વિસ્તાર, કતારગામ અને વરાછાની અંદર પાણી કાપ રહેશે. કતારગામ વોટરવર્ક્સમાં સફાઈ અને મેન્ટેનન્સના કારણે પાણી કાપની જાહેરાત કરાઈ છે. સુરતમાં કોઝવેની સપાટી ફરી ઘટી 4.63 મીટર પર સપાટી પહોંચી છે. પાલિકાએ સિંચાઈ વિભાગને આ અંગે પત્ર લખ્યો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા પત્ર લખવામાં આવ્યો છે. પાણીની સપાટી 5 મીટર હોવી જોઈએ. કોઝવે પર પાણીની સપાટીમાં ઘટાડો થયો છે ત્યારે તેના માટે પત્ર લખવામાં આવ્યો છે. પાલિકાએ સિંચાઈ વિભાગને આ અંગે પત્ર લખ્યો છે. કોઝવેની સપાટી ફરી ઘટી છે અને 4.63 મીટર પર પહોંચી ગઈ છે ત્યારે પાલિકાએ સિંચાઈ વિભાગને પત્ર લખ્યો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે કારણ કે અહીં પાણીની સપાટી 5 મીટર હોવી જોઈએ. સુરતમાં દક્ષિણ ગુજરાતની 42 સ્કૂલની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે. બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલની ફીમાં 13,500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અન્ય સ્કૂલોમાં 3,000 થી 1,00,000 સુધીનો ફીનો ઘટાડો કરવામાં આવ્યો છે. તાપીની 1, ભરૂચની 2, નવસારીની 3 સ્કૂલની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે. તો શાળાની ફીની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતની 42 જેટલી શાળાઓએ પ્રોવિઝનલ ફી જાહેર કરી છે, જેમાં બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલની ફીમાં 13,500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો અન્ય સ્કૂલોમાં પણ 3,000 થી લઈ 1,00,000 સુધી ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અને હવે વાત કરીશું રાજકારણના વાવાઝોડાની. ગુજરાતના રાજકારણમાં મોટું વાવાઝોડું સર્જાઈ શકે છે. પાસ નેતા હાર્દિક પટેલ શંકરસિંહ વાઘેલા સાથે હાથ મિલાવી એનસીપીમાં જોડાઈ શકે છે. હાર્દિક પટેલ કોંગ્રેસથી ભારે નારાજ ચાલતા હોવાની વાતને લઈ હાર્દિક પટેલ એનસીપીમાં જોડાય તેવી શક્યતા પ્રબળ બની છે. હાર્દિક પટેલ હાલ અમદાવાદના ગ્રીનવુડ બંગલામાં રહે છે ત્યારે તે બંગલો ખાલી કરી શંકરસિંહના ટેકેદારના બંગલામાં શિફ્ટ થઈ શકે છે. હાર્દિકને લઈ શંકરસિંહ વાઘેલા અને શરદ પવાર વચ્ચે લાંબી મંત્રણાઓ પણ થઈ હતી. પાટીદાર વર્ગમાં હાર્દિકની લોકપ્રિયતાનો આગામી લોકસભા ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા એનસીપી દ્વારા ભાજપને સાથે રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બાપુ અને હાર્દિક પટેલ ભેગા થતા ત્રીજું મજબૂત બળ ઉભું થઈ શકે છે. લોકસભાની 6 સીટ પરથી એનસીપી ત્રીજા મોરચા તરીકે ઝંપલાવશે. અલ્પેશ કથિરિયા સાથે બાપુએ કરેલી મુલાકાત હાલ રણનીતિ માનવામાં આવી રહી છે ત્યારે હાર્દિકના એનસીપીમાં જવાથી ભાજપને ફાયદો થઈ શકે છે તેવા અનેક સવાલ અહીં ઉભા થયા છે. તો એનસીપીમાં જોડાવવાની વાતને હાર્દિક પટેલે પાયાવિહોણી ગણાવી હતી. હાર્દિક પટેલ શંકરસિંહ વાઘેલા સાથે હાથ મિલાવી એનસીપીમાં જોડાવવાની વાતે જોર પકડ્યું હતું ત્યારે એનસીપીમાં જોડાવવાની વાતને હાર્દિકે ફગાવી દીધી હતી. હાર્દિક ગ્રીનવુડ બંગલાને ખાલી કરી શંકરસિંહના ટેકેદારના બંગલામાં શિફ્ટ થવાની વાતને રજૂ આપ્યો હતો. ઘર ભાડે હોવાથી અન્ય મકાન શોધી રહ્યો હોવાનું હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. રાજકીય લાભ ઘાટવા રાજકીય પાર્ટીઓ તેનો દુષ્પ્રચાર કરી રહી છે તેવી હાર્દિકે પ્રતિક્રિયા આપી હતી. શરૂઆત થઈ ત્યારથી સવાલો ઉઠતા આવ્યા છે કે હાર્દિક આરએસએસ નો છે, હાર્દિક શિવસેના નો છે, હાર્દિક ભાજપ નો છે, હાર્દિક કોંગ્રેસ નો છે. આજ દિન સુધી સાબિત થયું નહીં. ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક દુષ્પ્રચાર કરવાની તૈયારીમાં છે. એને ખબર પડી ગઈ છે કે લોકસભાની ચૂંટણીની અંદર મોટી સંખ્યામાં અમારી સીટો અહીંયાથી જઈ રહી છે, એટલે હાર્દિકને કોઈ પાર્ટી સાથે જોડીને એની સાથે જોડાયેલો ખેડૂત સમાજ, પાટીદાર સમાજને દૂર કરી દઈએ જેથી ફરીથી 25-26 સીટો ભાજપ લઈ શકે, એના માટેનો દુષ્પ્રચાર
એ મકાન મારે ખાલી કરવાનું છે અને નવું મકાન હું શોધી રહ્યો છું, એમાં હું દરેક લોકોને કહી શકું. હવે વાત એ રહી કે ભાજપ કોંગ્રેસ કે અન્ય લોકો બધા સાથે ભેગા મળીને ધંધા કરતા હોય છે તો આપણે એવું તો ન કહી શકાય કે બધા એક છે. અને હવે જોઈશું જસદણનું જંગ. લા પાંચમના દિવસે ગુજરાત કોંગ્રેસનું કાર્યાલય રાજકીય ગતિવિધિઓથી ધમધમી ઉઠ્યું હતું. જસદણ વિધાનસભાના હોદ્દેદારોએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી હતી. જસદણ બેઠક માટે કોંગ્રેસના નિશાન પર લડવા માટે 8 દાવેદારો મેદાને પડ્યા છે, જેમાંથી 3 પાટીદાર અને 5 કોળી પટેલ નેતાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પ્રમુખને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા 8 દાવેદારોએ આશ્વાસન આપ્યું હતું કે પંજાના નિશાન પર જેને ટિકિટ મળશે તેને તમામ દાવેદારો સાથે મળીને પક્ષને જીતાડશે. હાલ કોંગ્રેસ દ્વારા કુલ 4 દાવેદારોની પેનલ બનાવવામાં આવી છે, જેમાં 2 કોળી દાવેદાર અવસર નાખિયા ભોળાભાઈ ગોહિલ અને 2 પાટીદાર ઉમેદવાર વિનુભાઈ પટેલ તેમજ ધીરુભાઈ શિયાળનો સમાવેશ થાય છે. ભાજપમાં જે કોંગ્રેસમાં જોઈન્ટ થયા છે તેમને પણ છે એ દાવેદારી સહી કરી છે. અત્યારે અમે ઉમેદવાર 4 પેનલ પાર્ટી લેવલે છે, પણ અમે અત્યારે જે ઉમેદવાર છીએ એ અત્યારે પ્રદેશ કક્ષાએ પ્રદેશ કાર્યાલયે છીએ. એવા છીએ અમારામાંથી કોઈ પણ છે ઉમેદવાર છે એ પસંદ થાય એમાં અમે બધા સાથે મળીને આગામી પેટા ચૂંટણીમાં બધા સાથે મળી અને સહી કામ કરવાના છે. વર્ષોથી હું તમને કહું વિચ્યા દસ્તરમાં અને કોંગ્રેસનું જ રિઝલ્ટ આવવાનું છે. કુંવરજીભાઈ એમ કહેતા હોય કે આજે સૌરાષ્ટ્ર ઠાકરના કોળી સમાજ મારી સાથે છે, કોળી સમાજ એમની સાથે રહ્યો નથી અને કોંગ્રેસનો ગઢ વિચ્યા અને દસ્તર તાલુકો છે અને કોંગ્રેસનો ગઢ રહેવાનો છે. કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જતા કુંવરજીભાઈની સાથે વીણા ગાયતા 2-5% કાર્યકરો કુંવરજીભાઈ સાથે ભાજપમાં ગયા છે. એની સામે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયો 1978 વિદ્યાર્થી પરિષદ આદેશ અને ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલો છું. અમે તો અત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો આગેવાનો અને જે પણ વ્યક્તિએ દાવેદારી કરી છે જસદણમાંથી તમામ અહીંયા મળવા આવ્યા છીએ અને જસદણની અંદર એક જ અવાજ છે કે ગુજરાતની અંદર સૌ પ્રથમ આજે વગર ધારાસભ્ય કેબિનેટ મિનિસ્ટર પદનો દરજ્જો જે ભાજપ ભારતીય જનતા પાર્ટીએ જસદણમાં આપવો પડે છે માનીય કુંવરજીભાઈ બાવળિયાને, ત્યારે ત્યાંની પ્રજા અને ત્યાંના નાગરિકો અને ત્યાંના મતદારોએ અત્યાર સુધી કુંવરજીભાઈ બાવળિયા એટલે કે કોંગ્રેસ પક્ષના પંજાને મત આપીને એમને વિજય બનાવ્યા હતા. જસદણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે ગુજરાત પ્રભારી રાજીવ સાતવ 16 નવેમ્બરે ગુજરાત આવશે, જેમાં તે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે, સાથે જ સંગઠનના નવા હોદ્દેદારો સાથે પણ બેઠક કરશે. જસદણનો જંગ જીતવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે, જેના માટે ગુજરાત કોંગ્રેસ પણ સક્રિય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સરકારે 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે, ત્યારે વધુ તાલુકાઓને પણ અછતગ્રસ્ત જાહેર કરવા જુદા જુદા જિલ્લાઓમાંથી માંગ ઉઠી રહી છે, જેને લઈને સરકારે વધુ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા કે નહીં તેને લઈ બેઠક યોજી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી, જેમાં 12 ઇંચ એટલે કે 300 મિલીમીટર વરસાદ પડ્યો હોય તેવા તાલુકાઓને પણ અછતગ્રસ્ત જાહેર કરવા અંગે વિચારણા કરવામાં આવી અને આવા તાલુકાઓની વિગતો જુદા જુદા જિલ્લામાંથી મંગાવવામાં આવી છે. ત્યારે જો આ નિર્ણય લેવાશે તો વધુ 25 જેટલા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાઈ શકે છે. સીએમની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સૌરભ પટેલ, કૌશિક પટેલ તથા અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા કેનાલમાંથી નર્મદાની બ્રાન્ચ અને ડિસ્ટ્રીબ્યુટ કરતી કેનાલમાં સવારથી પાણી છોડવામાં આવ્યું. શિયાળુ પાકમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરવામાં આવી, જે કમાન્ડ એરિયામાં આવતા વિસ્તારને તબક્કાવાર રીતે આવરી લેવાશે. 12 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલું પાણી 28 ફેબ્રુઆરી સુધી આપવામાં આવશે. આ દરમિયાન 12 ફરતી ખેડૂતોને પાણી આપવાનું આયોજન છે.
કોંગ્રેસ દ્વારા સરકાર પર ખેડૂત મામલે કરવામાં આવેલા આક્ષેપોનો ભાજપે વળતો જવાબ આપ્યો હતો. આઈકે જાડેજાએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો માટે જે કામ કરી રહી છે તે જોઈને કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે. જ્યારે જ્યારે ખેડૂતોને તકલીફ પડે, અન્યાય થાય, ત્યારે એમાંથી રાહત આપવાને બદલે, એને મદદ કરવાને બદલે ફક્ત ને ફક્ત જાહેરાતો કરીને પોતાની જવાબદારીમાંથી છટકી જવાની એક નીતિ આ ભાજપની સરકારની રહી છે. કોંગ્રેસ વાયાત આક્ષેપો કરી રહી છે. ગુજરાતમાં ભૂતકાળમાં વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું. એક પણ રૂપિયાની કૃષિ પેદાશોની મગફળીની ખરીદી એમને ક્યારેય કરી નથી. ખેડૂત માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર આગવા પ્રકારનું કાર્ય કરતી હોય ત્યારે કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે. અને હવે વાત કરીશું અમદાવાદના નામ બદલવાના વિવાદની. અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મામલે વિપક્ષ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પ્રજાનું ધ્યાન ડાયવર્ટ કરવાનું કામ સરકાર કરી રહી છે. અમદાવાદ ઐતિહાસિક શહેર છે, યુનેસ્કોએ આપણને હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે. આખા વિશ્વમાં આપણે અમદાવાદી હોવાનું ગૌરવ લઈએ છીએ. લોકોની લાગણીઓ પેઢીઓથી આ અમદાવાદ શહેર સાથે જોડાયેલી છે. અને કર્ણાવતી કરવાની વાત હોય તો આશાવલ કેમ નહીં, એ વાતનો વિવાદ પણ લોકો વચ્ચે આજે જોવા મળે છે. અમદાવાદીઓએ પોતાની અસ્મિતાના રક્ષણ માટે સ્વયંભૂ એક લોક ઝુંબેશની શરૂઆત કરી છે કે અમદાવાદ શહેરનું નામ બદલાવવું ના જોઈએ. તો દરિયાપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદના નામ બદલવા મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. ગ્યાસુદ્દીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે અને તેમાં આરોપ લગાવ્યો છે કે ભાજપ ચૂંટણી જીતવા કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે રહેતા અમદાવાદીઓમાં વૈમનસ્ય ફેલાવી અને ગંદી રાજનીતિ ખેલે છે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે નિષ્ફળ રહેલી ભાજપ સરકારે અમદાવાદનું નામ બદલવાની ગંદી રાજનીતિ શરૂ કરી છે. અમદાવાદનું નામ ઇતિહાસ સાથે જોડાયેલું હોવાથી તેમાં છેડછાડ કરવી જોઈએ નહીં. જો ભાજપે અમદાવાદનું નામ બદલવું હોય તો યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ માટે મોકલાયેલા ડોઝિયરમાં અમદાવાદ નામ કેમ રાખ્યું હતું? અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના મુદ્દે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 28 વર્ષથી રાજકીય રોટલા શેકે છે. 2019ની ચૂંટણી નજીક હોવાથી કર્ણાવતી નામ યાદ આવ્યું હોવાનો ગ્યાસુદ્દીને આરોપ લગાવ્યો. અમદાવાદનું નામ બદલવાને લઈ એક તરફ સામાન્ય જનતાની નારાજગી સામે આવી છે તો વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી નામ બદલવાની તરફેણમાં છે. કર્ણાવતી નામનો વિરોધ કરનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવશે તેવી વીએચપી મહામંત્રીએ ચીમકી ઉચ્ચારી હતી. નામ બદલવાને લઈને સરકારને રજૂઆત કરાશે તથા ઉગ્ર આંદોલન કરવાની તૈયારી વીએચપી દ્વારા દર્શાવવામાં આવી છે. જાહેર જનતાનો કોઈ વિરોધ નથી. સમગ્ર કર્ણાવતીના લોકો કર્ણાવતી નામ ઈચ્છે છે, પણ અમુક તત્વો અમુક લોકો પોતાની જાતે નવી નવી વેબસાઇટો ઉભી કરી એના લીધે પોતાના માણસોને આવી રીતે બોલાવડાવે છે અને આવી રીતે જાહેરાત કરાવડાવે છે, એટલે એનો વિરોધ થાય છે. બાકી કોઈનો વિરોધ છે જ નહીં. અમદાવાદનું નામ કર્ણાવતી કરવું જોઈએ કે નહીં તેને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યું છે, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ નામ બદલવા અંગે વિચારણા કરીને નિર્ણય લઈશું તેવી વાત કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રજાનું ધ્યાન ડાયવર્ટ કરવાનું કામ થઈ રહ્યું હોવાનો સરકાર પર આરોપ લગાવ્યો છે. તો શંકરસિંહ વાઘેલાએ તેને ત્રાગુ ગણાવ્યું. બધી પાસાનો વિચાર કરી અને આ અંગેની ચર્ચા વિચારણા સરકારમાં અમે કરી રહ્યા છીએ, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરીશું. અમદાવાદ ઐતિહાસિક શહેર છે, યુનેસ્કોએ આપણને હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે. આખા વિશ્વમાં આપણે અમદાવાદી હોવાનું ગૌરવ લઈએ છીએ. લોકોની લાગણીઓ પેઢીઓથી આ અમદાવાદ શહેર સાથે જોડાયેલી છે. અને કર્ણાવતી કરવાની વાત હોય તો આશાવલ કેમ નહીં, એ વાતનો વિવાદ પણ લોકો વચ્ચે આજે જોવા મળે છે. અમદાવાદીઓએ પોતાની અસ્મિતાના રક્ષણ માટે સ્વયંભૂ એક
લોક ઝુંબેશની શરૂઆત કરી છે કે અમદાવાદ શહેરનું નામ બદલાવવું ના જોઈએ. કર્ણાવતી નામ કરવા માટે પણ પ્રજાના મનમાં લાગણી અગાઉ પણ હતી, અત્યારે પણ છે. કાયદાકીય મર્યાદાઓ અને જે માગણી માટે સમર્થન મળે, કાયદો બદલવા માટે, નામકરણ કરવા માટે એ પ્રાપ્ત થાય તો એ કરવામાં પણ અમે હંમેશા તૈયાર છીએ. નામ બદલવાથી શું, નામ બદલવાથી શું, તમે શું શું કહેવા શું માગો છો કે ભાઈ નામ બદલ્યું એના શું થયું? મને શું અયોધ્યામાં રામ પ્રગટ થવાના? ના, તમે જ્યારે આ ફૈઝાબાદ બન્યું ત્યારે તમે ક્યાં હતા? અમદાવાદ બન્યું ત્યારે તમે ક્યાં હતા? મેં અમદાવાદ બન્યું ત્યારે તમે ક્યાં હતા? એ લોકોએ બનાવ્યું છે ને, તો બનાવ્યું હોય તો એવું તો ન કરાય કે પરાણે હા ખોટું છે એવું તો નહીં. એનાથી શું સિદ્ધ શું કરવા માગો તમે? એનાથી લોકોના ઘર બંગલા થઈ જવાના, લોકોના વગર મફતું જમવાનું મળી જવાનું, કે લોકોના છોકરાઓને નોકરીઓ મળી જવાની, કે ડિગ્રી મળી જવાની, કે અયોધ્યામાં હોય અયોધ્યામાં જન્મે રામ થઈ જવાનો, કે આ બધું ત્રાગુ છે તાઇફા એક જાત. આગળ વાત કરીએ, રાજકોટ અમદાવાદ 6 માર્ગીય કામનું પ્રોજેક્ટ ઝડપી બન્યું છે. આ પ્રોજેક્ટમાં 41 જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવશે અને 4 સ્થળે ટોલ પ્લાઝા બનાવવામાં આવશે. ચોટીલા, ડોડિયા, કુવાડવા, ગુંદા, બાવળામાં ઓવરબ્રિજ બનાવવામાં આવશે. 6 માર્ગીય પ્રોજેક્ટને 24 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધીમે ધીમે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 4 દિવસ સુધી રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન જે છે તે યથાવત રહેશે. 4 દિવસ પછી લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાને કારણે ઠંડીનો ચમકારો શરૂ થશે. કચ્છમાં સૂકા પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળ નજીક ગાઝા વાવાઝોડું સક્રિય થયું છે. ગાઝા વાવાઝોડાની ગુજરાતને કોઈ અસર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો ગાઝા વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં જોવા મળે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. 4 દિવસ સુધી જોકે તાપમાન યથાવત રહેશે. તો ઠંડીનો જે ચમકારો અત્યારે જોવા મળી રહ્યો છે, ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત રાજ્યમાં થઈ ચૂકી છે અને 4 દિવસ સુધી આ તાપમાન યથાવત રહેશે તેવું અનુમાન હવામાન ખાતા દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. બંગાળની ખાડી પાસે વાવાઝોડું સક્રિય થયું છે, પરંતુ ગુજરાતની તેની અસર નહીં થાય. અભી ફિલહાલ વો સાયક્લોન સાઉથ મેં હૈ, અભી બે ઓફ બેંગલ મેં ફિલહાલ ઉસકા પોઝિશન બે ઓફ બેંગલ મેં હૈ. અભી ગુજરાત કે લિયે ઉસકા કોઈ ભી અસર નહીં હૈ, લેકિન ગુજરાત મેં અભી અગલે 3-4 દિન મેં ટેમ્પરેચર કા જ્યાદા ચેન્જીસ કોઈ નહીં હોને વાલા હૈ. મિનિમમ ટેમ્પરેચર મોસ્ટલી 1-8 ડિગ્રી ઇધર ઉધર રહેગી, જિસસે હૈ અભી મોસ્ટલી નોર્મલ બિલો નોર્મલ ટુ બિલો નોર્મલ હૈ. મોસ્ટલી નોર્મલ રહેગી ગુજરાત રિજિયન મેં, સારે ગુજરાત મેં. કચ્છ મેં થોડા અબવ નોર્મલ હોને કા સંભાવના હૈ એન્ડ ગુજરાત મેં 3-4 દિન કા બાદ ટેમ્પરેચર ગ્રેજ્યુઅલ ફોલ હોને કા ભી સંભાવના હૈ. બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ઘીરૈયા નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 ઘીરૈયા મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહિલાઓ જેવા વસ્ત્રો પહેરી અને આ વસ્ત્રો પહેરીને પુરુષો ઘીરૈયાઓ હાથમાં મોરબેજ લઈ અને નૃત્ય કર્યું હતું. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તો આસપાસના લોકો આ નૃત્ય જોવા માટે ઉમટી પડ્યા હતા. મહત્વનું છે કે છેલ્લા 25 વર્ષથી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં લાપાંચમના દિવસે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. અમારા બાપ દાદાના જમાનાથી ચાલતી આવેલી છે અને હજુ ચલાવતા છીએ અમે. અને આ પહેલા મારા મોટાભાઈ ચલાવતા હતા, મારા મોટાભાઈ રમાડતા હતા, એમના પછી હું રમાડવા લાગ્યો અને બધું આ સંચાલન મારા ઉપર. બહુ સારું કામ છે, સંસ્કૃતિનું રક્ષણ છે. એક વિશ્રાંતિથી લોકકળા સચવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની હળપતિ જ્ઞાતિનું આ લોકનૃત્ય છે. શરૂઆત જેની અમે ગણેશ સિસોદરાથી 1991માં કરેલી.
દિવાળી પહેલાની મહિના પહેલાની એ લોકો તૈયારી કરતા હોય છે. ઘેરિયાની રમત રમવી એ સહેલી નથી, એ આધ્યાત્મિક સાથે જોડાયેલી હોય છે. એટલા માટે જેટલા દિવસ ઘેર રમે ત્યાં સુધી એ લોકોએ સંકલ્પ કરેલો હોય છે, અને એ સંકલ્પ જે દિવસે ઘેર છૂટે ત્યારે એમનો સંકલ્પ પૂરો કરે છે. અને હવે સમાચારોના અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સબરીમાલા વિવાદ મુદ્દે સુપ્રીમમાં સુનાવણી, કોર્ટના નિર્ણય પર દાખલ પુનર્વિચાર અરજી મુદ્દે આજે સુપ્રીમમાં થશે સુનાવણી. આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં કરાયો ભાવ ઘટાડો, પેટ્રોલમાં 13 પૈસા, ડીઝલમાં 12 પૈસાનો ભાવ ઘટાડો. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં છઠ પૂજા, 11 કરોડના ખર્ચે બનેલા છઠ ઘાટનું સાબરમતી ખાતે લોકાર્પણ. આજે રાજ્યભરમાં કોંગ્રેસના દેખાવ, ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના મુદ્દે સરકારને ઘેરવાનો કરાશે પ્રયાસ. બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી આજે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત, સરદારને આપશે અંજલિ. ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણના એંધાણ, હાર્દિક શંકરસિંહ વાઘેલા સાથે એનસીપીમાં ભળવાની વાત થઈ વહેતી તો હાર્દિક પટેલે વાતને ગણાવી અફવા. અમદાવાદના કર્ણાવતી નામકરણ પર રાજકારણ તેજ, કોંગ્રેસે કહ્યું પ્રજાનું ધ્યાન ડાયવર્ટ કરી રહી છે ભાજપ તો વાઘેલાએ ગણાવ્યું ત્રાગો. તો સમાચારોમાં હાલ બસ આટલું જ, પરંતુ થોડીક જ ક્ષણોમાં આપ જોઈ શકશો અમારી વિશેષ રજૂઆત રાશિ ભવિષ્ય અમારા સહયોગી સંજીવની સાથે. તો જોતા રહો ઝી 24.